ત્યારે મેં ના પાડી દીધી આવું નહીં કરી, તો એની અત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને, ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે રાહુલ આવી ગયો, એટલે ત્યાંનું જૂનો સ્ટાફ એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટર બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એને ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં, તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી, ત્યાં સુધી કોઈને ખબર નથી. પછી ત્યારે મેં એને કીધું કે મારો પગાર વધારો, તો એની પગાર ન વધાર્યો, તો મેં એને કીધું મારે હોસ્પિટલ ચેન્જ કરવી, હું તમને 15 દિવસનો ટાઈમ આપું, તો એને કીધું મહિનો દિવસનો હોય, મેં કીધું સર હું 4 વર્ષથી જોબ કરું છું, ત્યાં સુધી મારે સ્ટાફને તમે 15 દિવસ તમે કહો છો કે તમારે આપવાનો ટાઈમ, તમે મને મહિનો દિવસ કહી તો એ કહેવું કે તારે 15 દિવસ કામ કરવું જોઈએ અને 15 દિવસ ના તારે સામ પૈસા દેવા જોઈએ, મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી. મેં કીધું હા હું આપી દઈશ તમને, મારો 3 મહિનાનો પગાર જમા છે, જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જ આવવા દીધું, એટલે મને ન આપ્યો, મેં કીધું એમાંથી મારો પગાર તમે વાળી દઈ દીધી. ત્યારે જે એનો જે ફોટો મારી પાસે હતો એ હું ત્યાંથી હોસ્પિટલમાંથી નીકળી ગયો, પછી આ પઢિયા રાહુલ એના ને સારો થવા માટે કહી દીધું કે મયુર પાસે તમારું પ્રૂફ છે, એટલે એ મને રોજે રોજ ફોન કરીને કહેતો કે મારું પ્રૂફ છે મારું પ્રૂફ છે, મેં કીધું ના નથી. તો પછી એકવાર મને પઢિયા રાહુલે 3:30 વાગે ફોન કરી કે તું આવી કે આપણે સરને બધે ચા પાણી પીએ ને તારો પગાર આપી દે, મને ક્યાંક એવું લાગ્યું કે કોઈ દિવસ મારો પગારની વાત ન થઈને ડાયરેક્ટ વાત કરી, એટલે હું પછી 3-4 દિવસ ન ગયો એના કોલ રિસીવ ન કર્યા, તો પાછા રોજે રોજ કોલ આવતા અને મારા હરેક ભાઈ બંને પૂછતા મયુર ક્યાં છે મયુર ક્યાં છે, પછી કોઈને બધા એને ના જ પાડતા. પછી એકવાર એનો કોલ આવ્યો તો કે આજે ડેમે મળે, મેં કીધું ના આપણે ગ્રીનલેન્ડ છોકરી મળે, ત્યારે આજથી 1.5 મહિના પહેલાં હું ગ્રીનલેન્ડ છોકરી કેમેરાની સામે ત્યાં જે કેમેરા છે ને ત્યાં સામે જ ઉભો એની પહેલાં આવી ગયો હતો 20 મિનિટ પહેલાં, તેને મને ફોર વ્હીલમાં એ રાજુ કોરી અને આ પઢિયા રાહુલ 3-3 એક્સયુવી લઈને આવ્યા, કે હાલી કે મેં કીધું ના આઈ નહીં, મેં કીધું આપણે કરી લઈ વાત ને મારો પગાર આપી દો, તો એ કે મારી કે ઘરવાળીને દિવસમાં આપી કે તારો હાથ છે, તો એ કે એને ફોટા આપ્યા, મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્મા બેન ને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્મા બેન ને બોલાવો અને કરિશ્મા બેન જો કહે તમે મને 20,000 આપી દો, કે ના તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ, ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવા ગામની તળેટી ઉપર લઈ ગયા, ત્યાંથી મને એને ફોર વ્હીલમાં ગોંધી રાખ્યો હતો, એટલા માર માર્યા એટલો ટોચર કર્યો આંગળી વાર્યું, ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નતો, ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ આ ઈ શર્ટ છે આખું શર્ટ તોડી નાખ્યું તું બટન બટન બધી, પાછો મારો વિડીયો એ જયારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું, એ તો કરિશ્મા બેન ની જ વાત હતી કે મેં કઈ કરિશ્મા બેન ને એનું કોઈ બી કોની જોડી ના લવ અફેર હતા મને કઈ ખબર બી નથી, કે મેં એને કીધું પણ નથી કરિશ્મા બેન ને કોને કીધું મને ખબર નથી, મેં કીધું જ નહીં, તો એ મને મારવા માંડ્યા ને મારો વિડીયો ઉતાર્યો, પછી પાછો માર્યો કમસે કમ મને 1.5 કે 2 કલાક સુધી માર્યો, ત્યાંથી પાછો એને કીધું ને આ પાસે પબ્લિક ને બધા હતા, તો જી રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડને બોડાવીને લઈ જાય ને ત્યાં એને આંખો ઓપન કરી શોટ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ, ત્યાંથી મને એને લીધો, પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર છે અહીંયા આપણે જિલ્લાની છોકરી ત્યાં, ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી, એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા, તો ત્યાં મને લઈ ગયા, તો એનું ગોડાઉન થોડું દૂર હતું, તો એ ગોડાઉન દૂર હતું તો ત્યાં કે હાલીને આને લઈ જાય, તો ત્યાં મને હાલીને લઈ જાય, તો ત્યાંથી હું ફોરવીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં છેકડો મારી ગયો, તો ત્યાં એના ફ્રેન્ડ સર્કલને બધા મને બાઇક લઈને ગોઠવા આવ્યો બધા, તો ત્યારે હું ત્યાં 20-એક મિનિટ ઓટો રિક્ષા મહંતાનો તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય તો એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું, પછી ત્યાંથી હું 2:30 વાગે સુધી છતાનો હતો, ઓકે.